હોસ્પિટલના આયુર્વેદ ટોક માં હું ડોક્ટર ગણાત્રા આપનું સ્વાગત કરું છું આજનો વિષય છે શું ઊંઘમાં પણ વિચારો ચાલુ રહે છે હવે બંધ થઈ જશે મિત્રો આ સમસ્યા ઘણા બધા લોકોની છે કે રાત્રે ઊંઘમાં એવું થાય કે આમ સરસ ડીપ સ્લીપ આવે સાઉન્ડ સ્લીપ આવે તો મજા આવી જાય પણ કોઈપણ પણ કારણસર જુદા જુદા વિચારો કામ વગરના સપના અને એવું બધું ચાલુ રહેતું હોય છે અને પછી સવારે ઉઠો ત્યારે એમ થાય કે હજુ થોડુંક વધારે સૂવું પડશે કારણ કે છ કલાક આઠ કલાક નવ કલાક સૂતા પછી પણ ઊંઘ પૂરી નથી અને પૂરી થતી નથી અને એનું કારણ એ હોય છે કે ઊંઘમાં વિચારો ચાલતા રહેવાના કારણે મન થાકતું જ જાય છે મનને આરામ મળતો નથી હવે મિત્રો તમે ઘણા લોકો એવા જોયા છે કે શાંતિથી બધા બેઠા હોય ને કંઈ પ્રવચન સાંભળતા હોય તો એમનો પગ હલાય હલાય કરે એટલે પેલું દર્જી જેમ પગથી સંચો હલાવે ને એમ એનો પગની મૂવમેન્ટ થતી હોય ઘણા લોકો વાંચતા હોય એવું હોય તો એના એક હાથથી આમ આમ વાળ ફેરવ્યા કરે મતલબ એના હાથની ગતિ એના પગની ગતિ કારણ વગર થતી રહે છે અને એના કારણે પગ થાકે હાથ થાકે કારણ કે કારણ વગર એણે ઘણું બધું કામ કર્યું આવી જ રીતે રાત્રે મન જે વધારે પડતા વિચારો કરતું હોય ને એનાથી મન થાકે છે એનું કોન્સન્ટ્રેશન ઓછું થાય છે એનું મેમરી પાવર ઓછું થાય છે અને એની હેપીનેસ પણ ઓછી થાય છે જીવનમાં વધતી જાય છે તો આજે આપણે એવી બે બાબતોની ચર્ચા કરવાના છે એમાંથી એક એવી છે જે તમે ઘરે જાતે કરી કરી શકો શકો આજથી જ અને એની ઇફેક્ટ જો તમે નસીબદાર હોશો તો આજથી જ તમને મળવાની શરૂ થઈ જશે જો રાત્રે સૂતા પહેલા માથામાં તેલની માલિશ તેલ શબ્દ તલ ઉપરથી આવ્યો છે એટલે તલના તેલની માલિશ એ સૌથી અસરકારક છે એ સિવાય તમે કોપરેલની માલિશ પણ કરી શકો છો રાત્રે સૂતા પહેલા માથામાં તેલની માલિશ કરવાથી ઘણા બધા કિસ્સાઓમાં વિચારો આવતા બંધ થઈ જાય છે ડીપ સ્લીપ સ્લીપ સાઉન્ડ આવે છે આ એક રેમેડી હું તમને સજેસ્ટ કરું છું બીજી હોમ રેમેડી એવી છે જો તમને એસિડિટી કેવું ન રહેતું હોય અડધી ચમચી ગંઠોળા અને અડધી ચમચી ઘી આટલું તમે ચમચીમાં મિક્સ કરીને ચાટણ જેવું બનાવીને રાત્રે સૂતા પહેલાં લો અને અડધો કપ દૂધ તમે એની ઉપર પી જાઓ આ પણ તમારા મનને સાથે જોડાયેલા વાયુને અનુલોમ ગતિમાં લાવશે એટલે વાયુથી જે વધારે પડતા વિચારો આવતા હોય વિચાર વાયુના એમાં ખૂબ તમને રાહત મળશે અને ડીપ સ્લીપ લાવવામાં તમને મદદ કરશે આ બે બાબતો બહુ જરૂરી છે ઘણા લોકો રાત્રે સૂતા પહેલાં ટીવી જોતા હોય વેબ સિરિઝ જોતા હોય અને અમુક વસ્તુ વાંચતા હોય હવે તમે રાત્રે સૂતા પહેલાં મનને સક્રિય કરો છો નવા કીવર્ડ્સ આપો છો નવું ઇનપુટ આપો છો નવું કન્ટેન્ટ જોવો છો તો દેર ઇઝ હાઈ પોસિબિલિટી કે તમારું મન એની ઉપર ફર્ધર થિંકિંગ કરતું રહેશે કરતું રહેશે એના બદલે રાત્રે સૂતા પહેલાં તમે કોઈ પણ એક શાંતિ મંત્ર બોલો તમારા ઈષ્ટદેવને સ્તુતિ કરતો કોઈ મંત્ર બોલો કે કોઈ પણ એક મંત્રનો જાપ કરતાં કરતાં તમે રાત્રે સૂંખશો તો વિચારો માટે કોઈ સ્કોપ નહીં રહે અને તમે ધીમે 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 મનને એવું કહો છો કે ભાઈ તું સૂઈ જા સવાર ઉઠીને વિચારો કરીશું તો પણ તમને ડીપ સ્લીપ લાવવામાં મદદ મળશે ઘણા લોકોની આ સમસ્યા ગંભીર એટલી બધી હોય છે કે એમને આખી આખી રાત આંખો બંધ હોય પણ એ અંદર જાગતા જ હોય છે એટલે માત્ર શરીર આરામ કરે મન આરામ કરતું જ નથી આવી પરિસ્થિતિમાં આયુર્વેદની બે થેરાપીઝ બહુ જ યુઝફુલ છે નંબર વન શિરોધારા ટ્રીટમેન્ટ શિરોધારા એટલે કપાળ ઉપર મેડિકેટેડ ઓઇલ અને એમાં પણ બ્રાહ્મી અને શંખપુષ્પી જેવા મેધ્ય ઔષધોથી સિદ્ધ કરેલા તેલની જ્યારે કપાળ ઉપર ધારા કરીએ પોણો કલાકની આખી પ્રોસિજર હોય છે એ તમારા વાયુને કંટ્રોલમાં લાવે છે આજ્ઞાચક્રને વધુ યોગ્ય સ્થિતિમાં લાવે છે અને વધેલા વાયુથી જે વિચારો વધી જતા હોય એ કંટ્રોલમાં આવે મન શાંત થાય અને દિવસે કરાયેલી શિરોધારાની અસર રાત્રે ડીપ સ્લીપથી જોવા મળતી હોય છે આ સિવાય વાયુ ઉપર બહુ જ ઇફેક્ટિવ એવી આપણા આયુર્વેદ પંચકર્મની બસ્તી ટ્રીટમેન્ટ જેને આપણે થેરાપ્યુટિક એનીમાં કહી શકીએ જેમાં જુદી જુદી આવી વાયુ ઉપર કામ કરતી મેધ્ય ઔષધોથી સિદ્ધ કરેલા પ્રવાહીથી બસ્તી થેરાપી કરવાથી પણ આવી ગંભીર સમસ્યાઓમાં ખૂબ ઝડપી અને ખૂબ અસરકારક પરિણામ મળતું હોય છે એના માટે આપ માત્ર એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ એક વખત આવો અમે આપનું આયુર્વેદિક ડાયગ્નોસિસ કરીને આપને આયુર્વેદ થેરાપી અને આયુર્વેદ ટ્રીટમેન્ટ સજેસ્ટ કરીશું અને આજે બે હોમ રેમેડીઝની મેં આપને વાત કરી એનો પ્રયોગ તો તમે આજે જ કરજો અને આ વાત જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા પ્રિયજનો તમારા મિત્રો તમારા પરિવારજનો તમારા સ્નેહીજનો એમાંથી પણ ઘણા બધા લોકોને આ સમસ્યા હશે તો ભૂલ્યા વગર આ વિડીયો એમને પણ ફોરવર્ડ કરી દેજો દર શનિવારે આયુર્વેદ ટોક શોમાં હું આવા જુદા જુદા વિષય લઈને આપની સાથે આવતો રહીશ ડૉક્ટર પ્રવદીપ ગણાત્રાને રજા આપશો